शुक्र अमित विदु संभरन भाल कोटि रवि भूप नमो यान नाहर भुजान अष्ट दशम अद्भुत जयति जयति जुगमात जयति कारण सब करनी जयति भरण भंडार जयति तारण नर तरणी जयति बुद्धि गुरु देव दत्त वायक वरदायी जयति यादि अन्नादि पिंड ब्रह्मांड उपाजी अवलोक लोक साधत दखिल करनी असुर वध कालिका रहो सहाय मोहिरण खेत पै देवी जय जग चंडी ज्वालिका झालावाड़ी आ धींगी धरा अने एमा आजनो सुवर्ण अक्षरे लखी शकाय एवो एक दिवस योगानुयोग आजे मधर्स डे छे एटले जननी अने जन्मभूमि ए बे प्रत्येनुं ऋण अदा करवानो दिवस अने आ प्रदेशना एक एवा पनोता पुत्रे आ धरतीने पोतानी जन्मभूमिनुं ऋण अदा करवा माटे थई અને આવડું મોટું બિલ્ડિંગ જે જેનું ઇનોગ્યુરેશન લોકાર્પણ એ થયું અને આજે એ આનંદને મનાવવા માટે થઈ અને આપણે સૌ મળ્યા છીએ ત્યારે એમનો 100મો જન્મદિવસ એટલે સૌથી પહેલાં તો આપણે જેટલા બેઠા છીએ એ શિવ શાહ સાહેબ એ જ્યાં ક્યાંય પણ હોય ત્યાં સુધી મારી અને તમારી તાળીઓનો અવાજ પહોંચે એ રીતે આપણે એમને એમના 100મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ દોયલું લાખા વીછિયા. આપવું ને એ બહુ અઘરું છે સાહેબ, પૈસા કમાવા એ આ સમયમાં બહુ હેલા છે, વાપરવા એ તો એના કરતાંય હેલા છે. ગાંડા માણાના હાથમાં 10 લાખ રૂપિયા આપજો, હાંજ પડે એ પહેલાં પૂરા કરીને આવતો રહેશે. એ મોટી વાત નથી, પણ એને હારા કામમાં વાપરવા, સમાજ માટે થઈ અને વાપરવા એ એક બહુ અઘરી બાબત છે. અને એવું કામ જેમણે માત્ર ઝાલાવાડની ભૂમિ માટે થઈ અને નહીં પણ દુનિયામાં ગમે ત્યાં જાઓ અને ભારત વર્ષમાં સખાવતની વાત આવે તો એમાં જે આંગળીના વેઢે ગણી શકાય એવા શરૂઆતના અને ટોચના નામ હોય ને એમાંનું એક નામ એટલે શિવ શાહ સાહેબ. એમના દ્વારા આ એમના પરિવાર દ્વારા આ હોસ્પિટલનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને એ નિમિત્તે આપ સૌ મળ્યા છો. આપ સૌ મહેમાનોનું પરિવાર વતી, ટ્રસ્ટીગણ વતી અને અમારા તમામ કલાકારો વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. કાંઈક હટીને આવે, કાંઈક અલગ કરીને આવે ને એને જ દુનિયા ઓળખે છે સાહેબ. બાકી તો કેટલાય આવ્યા અને કેટલાય વયા ગયા, દુનિયા એની નોંધ નથી લેતી. એવું કાંઈક હટીને કાર્ય જેમણે કર્યું છે એ કાર્યને બિરદાવવા માટે થઈ, એ આનંદમાં સહભાગી થવા માટે થઈ અને આપણે સૌ મળ્યા છીએ. આજની રાત આપણી પાસે જે સમય છે એ સમયમાં આપણે સૌએ સાથે મળી અને સંગીતના સથવારે આનંદ કરવાનો છે. ત્યારે સાજ ઉપર જે મિત્રો સાથ આપે છે તમામનો આપને ટૂંકમાં પરિચય કરાવું. જેમનું જેમનું હું નામ બોલું એમને મિત્રો જોરદાર તાળીઓથી વધાવજો. મારા જમણા હાથ બાજુ બેસી અને તબલા ઉપર જેઓ સંગત કરે છે અમારા અબ્દુલભાઈ, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એમની બાજુમાં બેસી અને જેઓ તબલા ઉપર સંગત કરે છે અમારા અયુબભાઈ મીર, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મારા ડાબા હાથ બાજુ બેસી અને બેન્જો ઉપર જેઓ સંગત કરે છે મીઠા ટેરવાનો માણીઘર જંતરવાળો જુવાન ભાઈ નઝીર મીર, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જો આમ તાળી ધીમે ધીમે ઓછી થતી જાય, તાળી જગ્યાએ પાડશો તો જ હારી લાગશે. આખું ગામ ચોકમાં ગરબા લેતું હોય ને એની હારે જ ગરબા લેવાય. આખું ગામ ચોકમાં ગરબા લેતું હોય અને આપણે એકલા જોરાવરનગર જઈને જમાવીએ માં અંબાતે રમવા નીશર્યા તો ભૂંડા લાગી અને ગામ ગાંડામાં ગણતરી કરે. એટલે તમામને વિનંતી, તાળી પાડો તો આપણે ગુજરાતીઓની જેમ હપ્તે હપ્તે ને એક આયરે જથ્થાબંધ તાળી પાડજો. ઓર્ગન ઉપર જેઓ સંગત કરે છે, વિદેશી વાજા ઉપર દેશી હાથ એવા અમારા રમીશભાઈ મીર, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એમની બાજુમાં બેસી અને સાઈડ રિધમ ઉપર જેઓ સંગત કરે છે અમારા યુસુફભાઈ મીર, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને આપ સૌ જેમની રાહ જોઈ અને બેઠા છો
ગુજરાતનું એક એવું ગુંજતું અને ગરવું નામ. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ કે ભારતવર્ષ નહીં પણ ભારતથી સાત સમુદ્ર પાર વિશ્વના વિકસિત દેશોના ગુજરાતીઓ જેમને પોતાના દેશમાં તેડાવે, એમને ઉપર બેહાડે અને પોતે નીચે બેહી અને જેમને સાંભળે માણે, પૂજ્યપાદ મોરારી બાપુ જેમને સામે બેહાડી અને કલાકોના કલાકો સુધી સાંભળતા હોય, અને આજની આ વોટ્સઅપ અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામની આ યુવા પેઢી માટે ખાસ કહી દઉં કે 75થી વધારે ગુજરાતી ફિલ્મોમાં જેમણે પોતાનો અવાજ આપ્યો છે, બોલિવૂડની 5થી વધારે હિન્દી ફિલ્મોમાં જેમણે પોતાનો અવાજ આપ્યો છે, ગુજરાતનું એક એવું લોકગીત કે જેને એમણે પોતે કંઠ આપ્યો અને આખી દુનિયાએ જેને સ્વીકાર્યું, એ આપણે સૌ જાણીએ છીએ એમ ગોલીઓ કી લીલા, રાસલીલા, રામલીલા, એ ફિલ્મમાં જે ગીત ગવાયેલું મોર બની થનગાટ કરે, એને એ ગીતને જેમનો અવાજ મળેલો, હોલિવૂડની એક ફિલ્મમાં જેમનો અવાજ છે, અને સંગીતના જાણકારો માટે ખાસ કહી દઉં કે મહારાષ્ટ્ર અને બંગાળ એ બે એવા પ્રદેશ છે કે જ્યાં સંગીતકારોની ખાણ કહેવાય, એટલા ગીતકારો અને સંગીતકારો એ પ્રદેશમાં છે. પણ એ પ્રદેશની એક મરાઠી અને એક બંગાળી ફિલ્મમાં પણ આપણા ગુજરાતના એક ગરવા ગાયકે પોતાનો અવાજ આપ્યો છે, એવું ગુજરાતી લોકસંગીતનું ગૌરવ એટલે મોરબી ઓસમાનભાઈ મીર, ઓસમાનભાઈ મીરને વિનંતી કરું મંચ ઉપર આવે અને એ આવે ત્યાં સુધી આપણે સૌ જોરદાર તાળીઓથી એમના સ્વાગત કા જોરદાર તાળીઓ સાથે એમને વધાવીએ. મારી તમારી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા કે આપણા કોઈ પણ કાર્યની શુભ શરૂઆત એ આપણે આપણા ઈષ્ટની સ્તુતિ, આપણા ઈષ્ટની વંદના કરી અને કરતા હોય ત્યારે એક સ્તુતિથી, અને ત્યારબાદ એમને મજા આવે એવા અને આપ સૌને ગમે એવા ભજનો, ગીતો અને ગઝલોનો એક સુંદર મજાનો દોર. આપ જેટલા બેઠા છો આપ સૌની એકવાર જોરદાર તાળીઓ વચ્ચે હું વિનંતી કરું મોરબી ઓસમાનભાઈ મીર. સૌપ્રથમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન કરું છું અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા બિરાજમાન છો આપ સૌને વંદન કરું છું, પ્રણામ કરું છું. આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અમારા માટે પણ એક યાદગાર કાર્યક્રમ છે. આજે ડૉક્ટર સાહેબે જેમ વાત કરી, મધર્સ ડે પણ સાથે સાથે છે, તો હું શરૂઆત એક માતાજીની સ્તુતિથી શરૂઆત કરું છું અને તમામ માતૃશક્તિને વંદન કરી અને કાર્યક્રમની શરૂઆત કરું છું. Ah
માડી તરું ah
ખૂબ ખૂબ ધન્યવાદ. થોડું વિસનિંગ થાય છે. એક સુંદર માતાજીની સ્તુતિ હજી મને યાદ આવે છે. જીણા 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 ઓળા ગોલા માઈ તેરી ચુનરિયા જીણા જીણા રે ઉડા ગુડા માઈ તેરી ચૂડરિયા લહેરા રંગ તેરી રીત કા રંગ તેરી પ્રીત કા રંગ તેરી જીત કા હે લાઈ 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 ઓ સુંદર શેર મને યાદ આવે છે. એક શેર કહું આપને. માં વિશે તો ઘણા બધા સંતોએ, કવિઓએ, ભક્તોએ ખૂબ લખ્યું છે, પણ એક શેર મને યાદ આવે છે મુનવર રાણા સાહેબનો. એમણે આખું પુસ્તક માં વિશે લખ્યું છે. કહેતે હૈ इस तरह से वो मेरे गुनाहों को धो देती है, इस तरह से मेरे गुनाहों को वो धो देती है. माँ जब बहुत गुस्से में होती है तो रो देती है. अजी एक बीजो शेर माँ विषय लिखे छे कि ऐ अंधेरे देख मुंह तेरा काला हो गया, ऐ अंधेरे देख मुंह तेरा काला हो गया, मां ने आंखें खोल दी घर में उजाला हो गया. घना बदा शेर एवा एमने मां विषे आखू पुस्तक क्यारेक आपने टाइम मळे तो वांचजो. खूब सुंदर पुस्तक लिख्यु छे एमने. पण ગુલા મારી તેરી ચૂનરિયા લહેરાય
Mata
તું 14 ભુવનમાં રહેતી હા તું 14 ભુવનમાં રહેતી હું નણમાં આપ લેતી માં તું 14 ભુવનમાં રહેતી હું નણમાં આપ લેતી છોરુડાને કમા કેતી છોરુડાને કમા કેતી માં મોગલ મારી હરી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ એ મોગલ આ બધાનો તાલીનો સાથ જોઈએ બધા હજી તો વાર છે ભાઈ ભલે ભલે મોજ કરો બા
ખાતે મારું મન મોહી ગયું એ વાત તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાત રંગલો તારા રંગેલા તારા રંગ ભેરું જુએ તારી વાત રંગલો એ રંગલો જમ કાલિંદી ને કાઢો કાળા તારા છબીલા તારા રંગેલા તારા રંગ ભેરું જુએ તારી એ વાત રંગલો ડમરૂ
बाज बम 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 કરું કે આપ સૌ પોતપોતાનું સ્થાન લઈ લો અને પાછો એક એવો દોર પાછો હું લઈશ ત્યારે પાછો આપને કહીશ. એક સુંદર રચના જે મને પણ અતિ પ્રિય છે, આપ સૌને ગમશે એવી આ રચના, પૂજ્ય ગુરુજી બિરાજમાન છે સામે. ખૂબ જ સુંદર આ રાગ દરબારી આધારિત આ રચના છે. Ah.
झुक झुक करूं जुहार, लोग जाने मैं मोती चुनो, मैं तो झुक झुक करूं जुहार। हेरी सखी मंगल गावोरी, हेरी 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 सखी मंगल धरती अंबर सजावरी, आज उतरेगी भीगी सवारी। तेरी कोई काजल काजल लावरी, मोहे कला टीका लगावरी, उनकी छब से दिखूं मैं तो प्यारी। लक्ष्मी दीवारों नजर उतारो, लक्ष्मी उतारो, आज मेरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे, चौक पुरावो माटी रंगावो।
Thank you.
మదర్ సాహెబ్ లేర్ లేర్ వెల్కమ్ వెల్కమ్